કચ્છ જિલ્લાની સૌથી મોટી એવી જીકે જનરલ હોસ્પિટલની કામગીરી મુદ્દે અનેક વખત સવાલો ઊભા થયા છે, જેમાં ખાસ કરીને તબીબ હાજર ન હોવા, દર્દીઓ પાસેથી વિવિધ ચેકઅપ માટે રૂપિયા લેવા સહિતના અનેક મુદ્દાઓ છે. 2013માં સરકાર દ્વારા જીકે જનરલ હોસ્પિટલનું સંચાલન અદાણી ગ્રુપને આપી દેવામાં આવ્યું છે અને છેલ્લા 11 માસથી સંગઠન દ્વારા સરકાર હસ્તક કરવા માટે આંદોલનો કરવામાં આવી રહ્યા છે, જેને લઈને આગામી 2 માસ દરમિયાન ભુજ ખાતે વિશાળ રેલી કાઢવામાં આવશે. વધુમાં ઘણા એવા તબીબ છે જે માત્ર હાજરી પૂરીને ચાલ્યા જાય છે. ગંભીર બીમારીઓના કાર્ડિયોલોજીસ્ટ, ન્યુરોલોજીસ્ટ સહિતના તબીબો પણ છે નહીં, જેને કારણે દર્દીઓને મેગા શહેરોમાં સારવાર માટે જવું પડે છે તેવું ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા બહુજન આર્મીના સંસ્થાપક લખનભાઈએ જણાવ્યું હતું. મારું નામ લખન ધુવા છે, હું બહુજન આર્મી સંગઠનનો સંસ્થાપક છું અને કચ્છની એકમાત્ર સિવિલ હોસ્પિટલ, જેને સિવિલ હોસ્પિટલ કહેવાય છે, પ્રજાને આજે જાણ કરી દઉં કે સિવિલ હોસ્પિટલ નથી. 2013માં આ હોસ્પિટલને સરકારે અદાણીને સોપરત કરી દીધી છે અને આ હોસ્પિટલ અર્ધ સરકારી એટલે કે પ્રાઇવેટ હોસ્પિટલ બની ગઈ છે, જે હોસ્પિટલને અદાણી સંચાલન કરી રહી છે. સાથે છેલ્લા 11 મહિનાથી મારું સંગઠન આ હોસ્પિટલને સરકાર હસ્તકે કરાવવા માટે પાછી સરકારી હોસ્પિટલ કચ્છને મળે એના માટે આંદોલન કરી રહ્યું છે. અને તમે જોઈ રહ્યા છો કે કચ્છના વિવિધ ગામડાઓમાં હાલ મિટિંગો ચાલુ છે અને 1.5 થી 2 મહિનાની અંદર જ ભુજની અંદર બહુ વિશાળ રેલી યોજી અને આ હોસ્પિટલને સરકાર હસ્તકે કરાવવા માટે એક મોટું આંદોલન પણ કરવા જઈ રહ્યા છે. સાથે બીજો એક મુદ્દો એ છે કે એ હોસ્પિટલની અંદર ઘણા એવા કચ્છના ડૉક્ટરો જે પંચિંગ કરીને ચાલ્યા જાય છે. મેં પહેલાં પણ આ વાત ઉપાડી હતી અને આજે પણ હું ખુલ્લીને કહું છું, કાલની વાત છે, કાલે સાંજના હું ત્યાં આગળ ગયો તો હું નામ લેવા નથી માગતો એ ડૉક્ટરનું, પણ એ ડૉક્ટર વાજપેયી ગેટ ઉપર ગાડી રાખી અને પંચિંગ કરીને ત્યાંથી ચાલ્યા ગયા છે. અમારી નજરની સામે જે આવા 10 થી 15 કે વધારે ડૉક્ટરો પણ હોઈ શકે છે, ખાલી ત્યાં કને 35-40 હજાર રૂપિયા અદાણી પાસેથી લઈ પંચિંગ કરીને ચાલ્યા જાય છે, ઉપરથી જે ઇન્ફેક્શન આવે એમને બતાવવા માટે. અને સાથે મેડિકલ કોલેજ ચલાવવા માટે અમુક ડૉક્ટરો અહીંયા કને જોતા હોય એ નામના ડૉક્ટરો રાખેલા છે, ત્યાં કને એ ડૉક્ટર ઓટીમાં નથી આવતા, ઓપીડીમાં નથી આવતા કે કોઈ પણ દર્દીને જોવા માટે ડૉક્ટરો નથી આવતા. બીજા કે ગંભીર બીમારીઓના કાર્ડિયોલોજીસ્ટ, ન્યુરોલોજીસ્ટ, યુરોલોજીસ્ટ, ગેસ્ટ્રોલોજીસ્ટ અને કેન્સરના કોઈ ડૉક્ટર નથી. અને હાલ 11 મહિનાના આંદોલન બાદ યુરોલોજીસ્ટ ડૉક્ટરની ભરતી ત્યાં કને કરવામાં આવી છે, સાથે ઇમરજન્સી વોર્ડમાં પણ એક ડૉક્ટરની ભરતી કરવામાં આવી છે. તો એક આ લોલીપોપ કચ્છની પ્રજાને અદાણીએ આપ્યું છે, આ અમે એને સ્વીકારતા નથી. આ હોસ્પિટલ માત્ર ને માત્ર સરકારમાં જવી જોઈએ, કારણ કે ભારતના બંધારણના અનુચ્છેદ 371માં કચ્છને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. હવે વિશેષ દરજ્જાવાળા કચ્છની એક પણ સરકારી હોસ્પિટલ ન હોય જિલ્લા સ્તરીય, એ શરમજનક બાબત છે. હોસ્પિટલ સરકાર પાસે જાય એના માટેનું આંદોલન છે અને કચ્છના સર્વે સમાજના લોકો આ મુદ્દાને સમર્થન પણ આપી રહ્યા છે અને એ લોકો પણ માને છે કે નહીં, આરોગ્યનો મુદ્દો એ કચ્છનો ખરેખર પ્રાણ પ્રશ્ન હોય ને તો આરોગ્યનો મુદ્દો છે. તો આ મુદ્દા ઉપર અમે લડાઈ લડી રહ્યા છીએ. આજે જીકે જનરલ હોસ્પિટલ 2013થી અદાણીમાં સોપરત કરાય ત્યારથી ત્યાં કને જોઈ શકો છો કે બીપીએલ કાર્ડ સિવાયના તમામ લોકો પાસેથી MRIના 2000 રૂપિયા, સિટી સ્કેનના 1000 રૂપિયા, સોનોગ્રાફીના 400 રૂપિયા, 2D ઇકોના 300 રૂપિયા અને એક્સરેના 50 થી 100 રૂપિયા લેવામાં આવે છે. તો સરકારી હોસ્પિટલ હોય તો આ પૈસા લેવામાં આવે નહીં. બીજું કે સરકારી હોસ્પિટલ હોય તો સરકારી ડૉક્ટરોની જોગવાઈ થાય. તમે જે પ્રશ્ન ઉપાડ્યો છે બહુ સારો છે કે સરકાર પાસે આ હોસ્પિટલ જશે તો સરકાર પાસે આ હોસ્પિટલ જ્યારે જશે ત્યારે પણ આંદોલન તો ચાલુ જ રહેશે, જ્યાં સુધી કચ્છની પ્રજાને મૂળ જે આરોગ્યલક્ષી અધિકારો જે નહીં મળે ત્યાં સુધી સરકાર સામે પણ અમારી લડાઈ ચાલુ રહેશે. હાલ અદાણી સામે છે, અદાણી પાસેથી સરકાર પાસે જશે અને આ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ નહીં બની જાય અને સંપૂર્ણ ફ્રી નહીં થઈ જાય ત્યાં સુધી આ લડાઈ અમારી ચાલુ જ રહેવાની છે.